ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ આજે ફરી કચ્છની મુલાકાત લીધી હતી. ગાંધીધામ આર્ય સમાજના મહર્ષિ દયાનંદ સરસ્વતીની 193મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યપાલ ઓપી કોહલી મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીને કાર્યક્રમના પ્રારંભે આયોજન સમિતિ દ્વારા આવકાર આપીને શિસ્તબદ્ધ રીતે અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ સીકરના સાંસદ સુમેધાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 193મી જન્મજયંતિ નિમિત્તે આદિપુરની રામબાગ હોસ્પિટલ પાછળ આવેલી ડીવીએ સ્કૂલ ખાતે જ્ઞાનજ્યોતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા રાજ્યપાલે પ્રસંગોચિત ઉદ્બોધન કરીને મહર્ષિ દયાનંદ સરસ્વતી વિશે વાત કરી હતી. આ પ્રસંગે જીએસએફસી નડિયાદના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડોક્ટર કેડી જયસ્વાણી, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નવીનભાઈ જરૂ, જીડીએના ચેરમેન મધુકાંત શાહ, અંજારના નાયબ કલેક્ટર મિતેશ પંડ્યા, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના દિનેશ ગુપ્તા, જીવાભાઈ આહિર, તારાચંદ ચંદનાણી, મનોજ મૂલચંદાણી, ગાંધીધામના નગર અધ્યક્ષા ગીતાબેન ગણત્રા, દીપક પારેખ, અજીતભાઈ રામવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આર્ય સમાજના ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમની વ્યવસ્થા વાચોનિધિ આર્યના નેતૃત્વ હેઠળ સમાજની ટીમે સંભાળી હતી. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી આજે કચ્છના મહેમાન બન્યા હતા. આદિપુરમાં સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધા બાદ તેમણે ગાંધીધામ સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. ગાંધીધામના ગુરુદ્વારામાં શીખ સમુદાયના આગેવાનોએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલ સમક્ષ શીખ સમુદાયે પોતાની બે માંગણીઓ મૂકી હતી, જેમાં ગાંધીધામથી પંજાબ સુધીની સીધી ટ્રેન સુવિધા શરૂ થાય તેવી માંગ કરાઈ હતી. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુરુ નાનક જયંતિની જાહેર રજા રદ કરવામાં આવી છે, જેથી ગુજરાતમાં પણ ગુરુ નાનક જયંતિ નિમિત્તે પુનઃ જાહેર રજા પાડવામાં આવે તેવી માંગ શીખ સમુદાય દ્વારા કરાઈ હતી. શીખ અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે રાજ્યપાલે તેમની માંગો સરકાર સુધી પહોંચાડવા ખાતરી આપી હતી. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વીકે હુંબલે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરીને ભાજપ સરકારની નીતિને વખોડી કાઢી હતી, જેમાં ગુજરાત સરકારના બજેટમાં કચ્છને કોઈ ખાસ લાભ ન થયો હોવાના આક્ષેપો કર્યા હતા. સરકાર માત્ર અને માત્ર મોટી જાહેરાતો કરે છે, પરંતુ છેવાડાના લોકોને સરકારની યોજનાઓનો લાભ મળતો નથી, તો કચ્છ જિલ્લા પંચાયતના સત્તાધીશો સામે પણ નિશાન તાંકીને વીકે હુંબલે વાર કર્યા હતા. જિલ્લા પંચાયતના સત્તાધીશો લોકોની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર છે અને વહીવટના પૂરતા જ્ઞાન વિના મનફાવે તેમ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જિલ્લા તેમજ તાલુકા પંચાયતના બજેટમાં પણ વિપક્ષે ચેલેન્જ કરીને આંકડાકીય લોચા હોવાના આક્ષેપો કર્યા હતા. જિલ્લા પંચાયત દ્વારા બજેટમાં માત્ર આંકડાઓની માયાજાળ રજૂ કરવામાં આવી છે, જે વિપક્ષ દ્વારા ક્યારેય નહીં સાંખી લેવાય. સત્તાધીશો દ્વારા લેવાતા તગલખી નિર્ણયોનો વિપક્ષી નેતા સહિતના કોંગી સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત અછત મુદ્દે પણ વીકે હુંબલે સરકારની ઝાટકણી કાઢી હતી. હાલ જિલ્લામાં ઘાસચારાની તીવ્ર તંગી છે, તેવામાં ભાજપના પદાધિકારીઓને પશુધન અને માલધારીઓની કોઈ જ ચિંતા નથી, ત્યારે જિલ્લામાં સત્વરે અછત જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 1500 કરોડની જોગવાઈ રાખેલી હતી જિલ્લા પંચાયતે, એના સામે 10% પણ ખર્ચ નથી કર્યું. 10% એટલે ખાલી માત્ર બજેટમાં જોગવાઈ કરવાથી કંઈ વર્તું નથી. આજે પણ નવા 2016-17માં પ્રમુખશ્રીએ 29 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે, પણ તમે જ્યાં 1500માં હજી ખર્ચ નથી કર્યું તો 16-17માં કઈ રીતે કરશો? તો અમારે વાસ્તવિક પરિસ્થિતિ છે, એનાથી બજેટની પરિસ્થિતિ આખી અલગ છે. તો મારે આજે ખાસ એટલું જ કહેવાનું છે પ્રમુખશ્રીને કે બજેટમાં આપણે જોગવાઈ કરીએ તો એનું અમલીકરણ પણ પૂરું થવું જોઈએ. આજે બંદરીય માંડવી શહેરના 436માં સ્થાપના દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બંદરીય માંડવી શહેરના બર્થડે નિમિત્તે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં વહેલી સવારે લોકોમાં સ્વચ્છ માંડવી, ગ્રીન માંડવીની જાગૃતિ ફેલાવવા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોમાં સ્વચ્છતા તેમજ શહેરના સર્વાંગી વિકાસ માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. તો માંડવીના પ્રથમ નાગરિક એવા સુજાતાબેન ભાયાણીના હસ્તે માંડવીનગરની સ્થાપના વખતે ખોડાયેલી ખીલીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. તો શહેરમાં આગામી દિવસોમાં 5000થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને માંડવીને હરિયાળું શહેર બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. માંડવીનગરના સ્થાપના દિન પ્રસંગે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, જેમાં ટાગોરંગ ભવનના નવીનીકરણનું કામ આગામી દિવસોમાં હાથ ધરાશે. આ ઉપરાંત ક્રિકેટ ગ્રાઉન્ડ માટે બાઉન્ડ્રી બનાવીને રમતગમત માટે મેદાન વિકસાવવામાં આવશે.
તો શહેરની ફૂટપાથના રિનોવેશનના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિવિધ વિકાસ કામોનું આજના સ્થાપના દિને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। માનવી મુંદ્રાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાએ પણ માનવીના સ્થાપના દિન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી। તો તેમના પ્રયાસોથી માનવી બંદરને પુનઃ ધમધમતું કરવા માટે હાલ રજૂ થયેલા બજેટમાં માનવી બંદરની ચેનલમાં ડ્રેઝિંગ માટે 10 કરોડનું આયોજન કરાયું છે, ત્યારે આગામી દિવસોમાં બંદરીય માનવી શહેરનો સર્વાંગી વિકાસ થશે તેવી પ્રતિક્રિયા આગેવાનોએ આપી હતી। માંડવી શહેર એટલે બંદરીય શહેર અને ભૂતકાળનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતા માંડવી શહેરનો આપણે રંગે ચંગે આજે ઉત્સવ બધા ઉજવી રહ્યા છીએ। સાથે સાથે પર્યાવરણ પ્રદૂષિત ન થાય એ માટે ગ્રીન માંડવી બને એ અંતર્ગત અમે 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું અને સોસાયટીના ગાર્ડન ડેવલપ કરવાનો પણ પ્લાન કર્યો છે। આ ઉપરાંત આજે જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત થયું એમાં આપણો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું ટાગોર રંગભવન એનું પણ નવીનીકરણ અને પહેલાં કરતાં પણ અદ્યતન સુખ સુવિધાઓથી સજ્જ એવું અમે ટાગોર રંગભવન કરવાના છીએ। મને હાલમાં મળેલી જાણકારી મુજબ આપણા માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના મંત્રી આદરણીય તારાચંદભાઈ છેડાએ આ બજેટની અંદર 10 કરોડ રૂપિયાનું આયોજન માંડવી શહેરની અંદર ડ્રેજિંગ માટે ખાસ કરાવડાવ્યું છે। જે બંદર ફરીથી ધમધમતું થાય એવી આપણા રાજ્યમંત્રીની ઈચ્છા હતી અને એમણે આ બજેટની અંદર 10 કરોડ રૂપિયાના ડ્રેજિંગનું કરાવડાવ્યું છે કે જે નાળ ભરાઈ જાય છે એ નાળ ખુલ્લી થશે તો આવનારા દિવસોની અંદર નાના નાના વેસલ લાગી શકશે, ફ્રૂટ બાગાયતનું પણ અહીંથી કામગીરી આગળ વધી શકશે એવી ખાસ જોગવાઈ ગતિશીલ ગુજરાતમાં આનંદીબેનના નેતૃત્વમાં તારાચંદભાઈ કરી રહ્યા છે। તાજેતરમાં છારીઢંઢ બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ ખાતે વનતંત્ર તેમજ પેલિકન નેચર ક્લબ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી હતી। તે દરમિયાન શિકારી ટોળકીઓ દ્વારા બંદૂકના ભડાકાઓ સાથે શિકાર કરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું હતું। આ ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાઈ હતી, જે સબબ જિલ્લા વનતંત્રના ચીફ કન્ઝર્વેટર ઓફિસરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી, જેમાં વનતંત્ર દ્વારા શિકારી ટોળકીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આ સાથે વાઇલ્ડ લાઇફ વોર્ડન ની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે સાથે વન્ય પ્રાણીઓ કે પક્ષીઓનો શિકાર ન થાય તે માટે તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આ ઉપરાંત જાણીતા પક્ષીવિદ નવીન બાપટે એવી પણ માંગ કરી છે કે વનતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે જેથી કોઈપણ સ્થળોએ વન્યજીવો કે પંખીઓનો શિકાર થતો હોય તો લોકો તાત્કાલિક તંત્રનું ધ્યાન દોરી શકે। આ તમામ રજૂઆતો બાદ જંગલ ખાતાએ કડક પગલાં ભરીને જે વિસ્તારમાં વન્યસૃષ્ટિનો શિકાર થશે તો જે તે અધિકારીને જવાબદાર ઠેરવીને પગલાં ભરાશે। વનતંત્રના આ નિર્ણયથી પર્યાવરણ પ્રેમીઓને ધરપત મળી છે। ગયા મહિનાની 15 અને 16 દરમિયાન છારીઢંઢમાં પક્ષી ગણતરીનો જંગલ ખાતા અને પેલિકન નેચર ક્લબ દ્વારા યોજવામાં આવ્યો હતો। એમાં જે ટીમને જ્યાં કુંજન પક્ષીઓ વધારે આવે છે 40,000થી વધારે ત્યાં વિભાગની જે ટીમને સોંપવામાં આવ્યું હતું ત્યાં ગણતરી કરતી વખતે ધડાકા બંદૂકના ધડાકાના અવાજ થયા અને 2-3 વખત થયા એટલે ટીમ સતર્ક બની ગઈ અને એના પાસે પોતાને બોલેરો લઈને પાછળ પડ્યા પકડવા માટે, પરંતુ એ લોકો નાસી ગયા નંબર વગરની બોલેરો હતી। આ ચર્ચા જંગલ ખાતાના અધિકારીઓ અને પેલિકન નેચર ક્લબના સાથે તે દિવસે ચર્ચા થઈ, તેમાં એવું કહેવામાં આવ્યું જંગલ ખાતા દ્વારા કે અમે પેટ્રોલિંગને વધુ મજબૂત બનાવશું અને શિકાર ન થાય એવું પ્રયત્ન કરીશું। અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો।